નિરાખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે નિરાખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે નિરાખને ગગનમાં શ્યામ શોભાગણી બુદ્ધિ ન શકે કળી અનંત પંથ ભૂલી જાળને ચેતન રસ કરી જાણવો પકડી પ્રેમે સજીવન મૂડી નિરાખને ગગનમાં જળ હળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હે મની કોર જ્યાં નિસરે તોલે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણામાં જુલે નિરાખને ગગનમાં બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જોવળી અચળ જળ કે સદા અનળ દીવો નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો વણ જીવાય રસ સરસ પીવો હે નિરાખને ગગનમાં અકળ વિનાશીએ નવજ જાય કળ્યો અરદ ઉરધની માહે માલે નર સૈયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો પ્રેમના તંતમાં સંત જાલે નિરાખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું
શબ્દ બોલે નિરાખને ગગનમાં. નમસ્કાર, ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ આપણી કવિતા આપણા માટેમાં. હું ગોપાલી બુચ તમને બધાને સત્કારું છું. મિત્રો, અમારો આ એક ઉપક્રમ છે કે કોઈ પણ એક કવિતા વિશે તમારી સાથે વાતો કરવી. આશા રાખું છું તમે અમારો આ કાર્યક્રમ માણતા હશો અને તમને જે પણ કંઈ લાગે અમારા આ કાર્યક્રમ વિશે એને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, એટલે તમારો પ્રતિભાવ અમને મળતો રહે અને અમને પ્રોત્સાહન પણ પૂરું પાડતો રહે. આજે આદ્ય કવિ નરસિંહ મહેતાની એક કવિતા સાથે તમને મળવા આવી છું, નિરખને ગગનમાં. નરસિંહ મહેતા ભક્ત કવિ હતા અને એમની કવિતામાં પણ કૃષ્ણ પ્રેમ વધારે છલકાય છે. આ એ સમયની વાત છે મિત્રો કે જ્યારે ઘણું બધું સાહિત્ય કૃષ્ણ પ્રેમ ઉપર લખાતું. નિરખને ગગનમાં કોણ ભૂમી રહ્યો તેજ હું શબ્દ બોલ. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. નિરખને ગગનમાં કોણ ભૂમી રહ્યો. કવિ કહે છે, પોતાની જાતને કહે છે, આપણને પણ પ્રશ્ન કરે છે કે જુઓ ને આ ગગનમાં કોણ ભૂમી રહ્યું છે. આ આટલું અનંત વિરાટ આકાશ, આપણી એવી માન્યતા પણ છે કે આકાશની પેલે પાર પણ એક સૃષ્ટિ છે, ત્યાં સ્વર્ગ છે, ત્યાં નર્ક છે, આપણને આપણા કર્મના અનુસાર ત્યાં વાસ મળે છે. ઈશ્વર આકાશની પેલે પાર વસે છે. આવી માન્યતાને સાથે લઈને આપણે જીવીએ છીએ. આ આપણો આશાવાદ છે અને એ આશાવાદને કારણે આપણે કર્મના સિદ્ધાંતને પણ માનીએ છીએ. તો આ વિરાટ વિશ્વની અંદર કોણ ઘૂમી રહ્યું છે? કોણ છે જે દેખાતું નથી અને તેમ છતાં આપણને આકાશ ઉપરથી એમ કહે છે કે તેજ હું શબ્દ બોલે. અહમ બ્રહ્માસ્મી, બ્રહ્મ હું જ છું, આ તેજ હું જ છું, આ ઈશ્વર હું જ છું. એવું આકાશમાં કોઈ જે ઘૂમી રહ્યું છે એ તત્વ કહે છે, એવું આકાશનું તેજ કહે છે, વચ્ચેનો શૂન્યાવકાશ કહે છે આપણને કે કોઈ એક અલૌકિક તત્વ છે, પરમેશ્વર છે, જે આકાશમાં સતત ઘૂમી રહ્યો છે. અને એમાં શ્રદ્ધા રાખીને આદ્ય કવિ નરસિંહ મહેતા કહે છે કે આકાશમાં રહેલા જે ઈશ્વર છે એની અનુભૂતિ થઈ રહી છે, એના તેજ સ્વરૂપે એની અનુભૂતિ થઈ રહી છે. અને એટલે કહે છે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ. આકાશમાં ઘૂમનાર કોઈ બીજું નથી, કૃષ્ણ છે. નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ તો બહુ જાણીતી છે. સતત શ્યામના પ્રેમમાં રમમાણ રહ્યા નરસિંહ મહેતા અને અંત પણ એ માગે છે, કૃષ્ણમ શરણમ ગચ્છામી, મારો અંત પણ ક્યાં હો તો કૃષ્ણના શરણે, કૃષ્ણના ચરણમાં જ મારું મૃત્યુ હો, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોડે. કૃષ્ણ જેવું બીજું કશું જ નથી. અહીંયા નરસિંહ મહેતાનો ગોપીભાવ દેખાય છે, જે રીતે રાધા, ગોપી અથવા તો કૃષ્ણના જીવનમાં જોડાયેલા દરેકે દરેક ને કૃષ્ણ માટે જે પ્રેમ હતો, એ કૃષ્ણ કે આજ દિવસ સુધી આપણે એનો મહિમા ગાઈએ છીએ. આપણે બધા પણ કૃષ્ણને ચાહવા વાળો બહુ મોટો વર્ગ છે,
એટલે તો આપણે કૃષ્ણમ વંદે જગત ગુરુ કહીએ છીએ કે જગત આખાના ગુરુ છે કૃષ્ણમ, એને નમસ્કાર કરો. એવી જ રીતે નરસિંહ મહેતા પણ અંતમાં મુક્તિ ક્યાં માગે છે? કૃષ્ણના ચરણમાં માગે છે, કૃષ્ણના શરણમાં માગે છે. કારણ કે મહેતાજી કહે છે કે અહીંયા કૃષ્ણ જેવું બીજું કોઈ નથી, જે છે એ કૃષ્ણ જ છે. આ પરમ તેજ જે જોવા મળે છે એ પણ કૃષ્ણનું તેજ છે. ત્યાંથી આગળ વધીને કહે છે પાછા કૃષ્ણ કેવા છે એનું પણ બહુ સુંદર વર્ણન કરે છે. શ્યામ શોભાગણી બુદ્ધિ ન શકે કળી, અનંત ઉચ્છવમાં પંથ ભૂલી, જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂડી, નિરખ ને ગગનમાં કોણ હું. આ કૃષ્ણની શોભા ખૂબ છે, કૃષ્ણ સુંદર છે, એને બુદ્ધિથી પામી શકાય નહીં. આમ પણ તમે જુઓ જેને પ્રેમ કરતા હોઈએ ને એને બુદ્ધિથી જોખાય નહીં. નરસિંહ મહેતાને કૃષ્ણ માટે અનન્ય ચાહક છે, અને એટલે કહે છે કે બુદ્ધિ કૃષ્ણને પામી શકવાની નથી. કૃષ્ણની શોભા અગણિત છે, ખૂબ છે. કૃષ્ણ બહુ સુંદર છે. ખાલી કૃષ્ણનો દેહ સુંદર છે એવું નહીં, કૃષ્ણનું મન, કૃષ્ણનું જીવન, કૃષ્ણનો વિચાર, કૃષ્ણનું કલ્પન સર્વસ્વ સુંદર છે. એવા કૃષ્ણ એને જોવા માટે હૃદય જોઈએ, હૃદયની આંખો જોઈએ. તમે જોજો જેને આપણે ગમતાનું બધું ગમે, જેને આપણે પ્રેમ કરતા હોઈએ ને એના દોષ બહુ દેખાય નહીં, જોવા પણ નહીં. દોષ જોવાથી પ્રેમ ઓછો થવા લાગે છે. અને કવિ પણ એ વાતને પ્રમાણિત કરે છે કે બુદ્ધિ ન શકે કળી, અનંત ઉચ્છવમાં પંથ ભૂલી, જડ અને ચેતન રસ કરી જાણો. અનંત ઉચ્છવ, ઉચ્છવ એટલે ઉત્સવ. આ જીવનને નરસિંહ મહેતા પણ ઉત્સવ જેવું કહે છે. તમે જુઓ કૃષ્ણ પ્રેમની આ ખૂબી કેવી છે, ભક્તિનો રસ કેવો છે, કે જે જીવનમાં સતત હકારાત્મક અભિગમ ભરે છે. નહીં તો આપણને સૌને કૃષ્ણ નરસિંહ મહેતાનું જીવન ખબર છે. નાનપણથી જ એમના જીવનમાં આવેલી દ્વિધા, એમની વેદના, એમની તકલીફોથી આપણે જ્ઞાત છીએ. નરસિંહ મહેતાને હરિજનવાસમાં ભજન કરવા જવા માટે થઈ અને નાથ બહાર મૂકવામાં આવ્યા. કુંવરબાઈનું મામેરું ભરવા નરસિંહ મહેતાને જવાનું હતું, પોતાની દીકરીનું શ્રીમંત હતું. નરસિંહ મહેતા સંત ઓલિયા ફકીર જેવો માણસ, એની પાસે કાંઈ નહોતું અને શામળસાની હુડી ભરે છે, અને કૃષ્ણ આવીને મામેરું ભરે છે. આ શ્રદ્ધાનો વિષય છે. જેલમાં પૂરે છે રાજા નરસિંહ મહેતાને, બતાવો ક્યાં છે તારો કૃષ્ણ. અને નરસિંહ કેદારો રાગ ગાય અને જેલના દરવાજા ખુલીને એક ધસમસતો આકાશમાંથી હાર આવે અને નરસિંહ મહેતાના ગળામાં પડે. આ શ્રદ્ધાની વાત છે, આ બુદ્ધિને બાજુમાં મૂકીને જોવાની. અને એટલે જ નરસિંહ મહેતા કહે છે, અને એટલે નરસિંહ મહેતાને આટલી તકલીફો છતાં જીવન ઉત્સવ કેમ લાગે છે? કારણ કે એમને છે કે કૃષ્ણ મારી સતત સાથે છે. આ જીવનના ઉત્સવમાં, જીવનના આનંદમાં, જીવનના રસ્તા ઉપર મારી સાથે કૃષ્ણ છે, અને એટલે જ જીવનમાં આવતી બધી જ વાતોને સંભાવે જોઈએ. જડ અને ચેતન રસ કરી જાણ, સુખ અને દુઃખ બે વસ્તુને એક ગણવા. અને જ્યારે સુખ અને દુઃખને એક રસમાં ઢાળી દઈએ છીએ ત્યારે જીવન ખરેખર તહેવાર બની જાય છે. અને આ પ્રેમના રસ્તે, પછી જે રસ્તે નીકળી પડીએ છીએ, પકડી પ્રેમે સજીવન મૂડી, બસ આ જ મૂડી છે, ઈશ્વર ભક્તિની મૂડી છે. એને પ્રેમ રસથી સુખ અને દુઃખને સરખા ભાવે જોઈને, એમાં પ્રેમનો રસ ભોળીને એક રસ્તે ચાલવાનું છે, ત્યારે ઈશ્વરને જોવાની દ્રષ્ટિ કેળવાઈ જાય છે. ત્યારે ઈશ્વર આંખ સામે આવીને ઊભા રહે છે. આ રસ્તો પ્રેમ છે, સૌ માટેનો પ્રેમ. પ્રેમ એટલે ખાલી પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે હોય છે એવો પ્રેમ નહીં, માં અને સંતાનોનો પ્રેમ, ભાઈ અને બહેનનો પ્રેમ,
જે જે સંબંધોથી, જે ઋણાનુબંધનથી જીવનમાં જોડાયેલા છે, એ સૌ પરત્વેનો પ્રેમ, મિત્ર મિત્રનો પ્રેમ, જીવ માત્ર માટેનો પ્રેમ, જીવ માત્ર માટેની દયા, સમ હોવાનું આ જે વિચાર કે અમે બધા સરખા છીએ, એક બાજુનો એક બીજા માટેનો પ્રેમ, ત્યારે કારુણ્ય ઊભું થાય છે, દયા ઊભી થાય છે. અને ત્યારે એમ લાગે છે કે જગત સૌ માટે સરખું છે. આ પ્રેમની સજીવન મૂડી છે, એ મૂડી જો હાથ વગી થઈ જાય તો પેલો આકાશમાં રહેલો ઈશ્વર આપોઆપ સમજાય છે. નરસિંહ મહેતા આગળ કહે છે, જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં. રવિ સૂરજ પાસે, કરોડો રવિનું સૂરજ પાસે અગણિત તેજ છે, એનું અજવાળું છે. કરોડો આજ્ઞા જાણે ભેગા થતા હોય, એ કરોડો આજ્ઞાથી પણ અગણિત તેજ સૂરજ પાસે છે. તો એવું ઝળહળતું તેજ લઈને હેમની કોર જ્યાં નિસરે તોલ સુવર્ણમય આભા છે. સૂરજના અજવાળામાં એ સુવર્ણમય આભા ઉભરી આવે છે અને એવું બાળ સ્વરૂપ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે. સોનાના પારણા માહી ઝૂલે. આ કૃષ્ણનું બાળ સ્વરૂપ એવું છે કે કરોડો સૂરજનો તેજ એના ચહેરા ઉપર ઝળહળે છે અને એ સુવર્ણમય આભા એનાથી આનંદ કરતા, બાળ ક્રીડા કરતા કૃષ્ણ પારણાની અંદર ઝૂલે છે. એવા કૃષ્ણ છે, એવા સુંદર મજાના તેજથી શોભતા, પ્રેમ રસ વહાવતા કૃષ્ણ છે. એ જ કૃષ્ણ, એ જ કૃષ્ણનું મારે શરણ જોઈએ છે, એવું એક ભક્તિભાવ આ કાવ્યમાં બહુ સરસ રીતે જોવા મળે છે. આગળ કવિ પાછો કૃષ્ણનો મહિમા કરે છે, કહે છે કે બત્તીવીણ તેલ વીણ સૂત્ર વીણ જોવળી, અચળ જળ કે સદા અનળ દીવો, નેત્રવીણ નિરખવો, રૂપવીણ પરખવો, વણ જીભાય રસ સરસ પીવો. આપણને બધાને ખબર છે કે આપણે અગ્નિ પેટાવવો હોય તો આપણને બત્તીની જરૂર પડે, એટલે કે જ્યોત જોઈએ. દીવો કરવા માટે તેલ, વાટ અને બાકસની જરૂર પડે છે. પણ જેને ઈશ્વર ભક્તિનું ગેલું લાગ્યું છે, ઈશ્વરના તેજનો જે મહિમા કરે છે, આ મહિમા જેને સમજાયો છે, એના અંતરનો દીવો, તેલ, વાટ કે અગ્નિ વગર પણ પ્રગટી જાય છે. એને ભીતર અજવાળા અજવાળા થઈ જાય છે. અચળ જળ કે સદા અનળ દીવો, આ અંતરનો દીવો છે, એ સતત પ્રજ્વલિત રહે છે. જો એને અંતરમાં જે જ્યોત છે એની સાથેનું અનુસંધાન થઈ ગયું, એ પરખાઈ ગયું હોય, ઈશ્વરનું સાનિધ્ય પરખાઈ ગયું હોય, તો ભીતરની જ્યોત સદા પ્રજ્વલિત રહે છે અને એને નેત્રવીણ નિરખ. આંખ વગર પણ ઈશ્વરની અનુભૂતિ થઈ શકે છે. રૂપવીણ પર કોઈ ઈશ્વર નિરાકાર છે, આપણે એને કોઈ પણ સ્વરૂપે ભજીએ છીએ, પણ એને જ્યારે સ્વરૂપ વગર, એના રૂપ વગર ભજતા પણ એને જોતા જ્યારે આવડી જાય છે, ત્યારે એનો ભક્તિ રસ સદાય પીવા મળે છે આપણને. પછી ત્યારે સ્વાદની જરૂર નથી હોતી. વણ જીવાય, આપણને ખબર છે જીભ એ સ્વાદ પારખવાનું માધ્યમ છે, તો એ સ્વાદ, ભક્તિરસનો સ્વાદ આપણને જીભ વગર પણ પામવા મળે છે. અને પાછી અજવાળાની વાતને જ આગળ વધારતા કવિ કહે છે, અકળ અવિનાશી એ નવ જ જાય કળે. ઈશ્વર અકળ છે, કળી શકાતો અવિનાશી છે, એનો વિનાશ શક્ય નથી. ઈશ્વરનો એ એને ઓળખી શકાતો નથી. નવ જ જાય કળે,
અરધ ઉરધની માહે માર. આ જુઓ, આ નરસિંહ મહેતાના સમયના શબ્દો છે. અરધ ઉદર, અરધ ઉરધ, કદાચ શક્ય છે કે આપણને સમજવામાં તકલીફ પડે, પણ બહુ સરળ ભાષામાં એ આપણને જીવનનો અર્થ સમજાવે છે કે ઈશ્વર કળાય નહીં એવો છે, અચળ છે, એનો નાશ નથી, પણ એ ઈશ્વર છે ક્યાં? તો એ ઉપર, નીચે, ભીતર, બહાર બધે જ છે, સચરાચરમાં વ્યાપક છે, અને એ બધે જ માલી રહ્યો છે. એ ઈશ્વરને જોવાની દ્રષ્ટિ આપણે કેળવી લેવાની છે. નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહે. નરસૈયાનો સ્વામી એટલે પહેલા એવું હતું કે કવિ પોતે આ રચના પોતે લખી છે, એના પ્રમાણ માટે પોતાનું નામ લખતા નીચે. આજે પણ એ આજે પણ એ વાત હકીકતમાં છે જ. ઘણા લોકો લખે છે, ઘણા નથી પણ લખતા, પણ નરસૈયાનો સ્વામી એટલે કે મારો સ્વામી, નરસિંહ મહેતાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો છે. પ્રેમના તંતમાં સંત જાલે, એ જે સકળ વ્યાપી રહ્યો છે એને જો પ્રેમની દ્રષ્ટિથી પકડી લઈએ તો એને નિરખી શકાય છે. સંત મહાત્મા હોય છે એના જેના હૃદયમાં કરુણા હોય છે, પ્રેમ હોય છે, અન્ય જીવ માટે દયા હોય છે, એ કારુણ્ય ભાવથી સંત મહાત્મા આ પ્રેમ રસનું પાન કરીને ભક્તિના માર્ગે ઈશ્વર સુધી પહોંચે છે. એ પ્રેમના તંતમાં સંત ચાલે, તંતુ પ્રેમના તંતુએ સંત મહાત્મા ઈશ્વર સુધી પહોંચી શકે છે અને પકડી લઈ શકે છે. તો જેને પ્રેમના તાતણે પામી શકાય છે એવી વાત લઈને કવિ આવે છે. કવિતા પ્રેમની વાત કરે છે. આખરે તો માધ્યમ કોઈ પણ હોય, માણસ માણસને સમજવાની વાત છે, ઈશ્વર પ્રત્યેના પ્રેમની વાત છે, પણ એ પરમ તત્વને પામવાનો ખરો રસ્તો માનવ માનવ વચ્ચેનો પ્રેમનો સેતુ બનાવી અંતરમાં અજવાળા કરીને આગળ વધવાનો રસ્તો છે. બસ નિરખને ગગનમાં કોણ ઊંઘી રહ્યો, આ વાત એટલું સમજાવી જાય છે કે જ્યાં પણ જાઓ, જે પણ જુઓ, પણ પ્રેમની ગંગામાં જ્યોત સે જ્યોત બનાત જાય, પ્રેમ કી ગંગા વહાવે છે. તો આ પ્રેમની ગંગા જેમ જેમ આગળ આગળ વિસ્તરતી જશે, જેમ જેમ માણસ માણસ માટે હૃદયમાં ભાવ જાગવા લાગશે, એમ એમ ઈશ્વર પાસે જવાના રસ્તા આપોઆપ ખુલતા જશે. આદ્ય કવિ નરસિંહ મહેતાને વંદન સાથે આશા રાખું આજની કવિતા તમને પસંદ પડી છે. નમસ્કાર, શુભકામનાઓ.